આગળ વાત કરીએ સમાચારમાં પંચમહાલના મોરવા હડફમાં લોકોએ પોતાના ખર્ચે રસ્તો બનાવ્યો. નિમિષાબેન સુથારના મત વિસ્તારમાં લોકોની હાલત કફોડી છે. વર્ષોની રજૂઆત બાદ પણ ખુદરા ગામે નથી બન્યા રોડ રસ્તા. 3 લાખના ખર્ચે સ્થાનિકોએ હંગામી રસ્તો બનાવ્યો છે. ચૂંટણી ટાણે નેતાઓ મત લેવા માટે આવી જાય છે, પછી કોઈ જ દેખાતું નથી તેવું સ્થાનિકો કહી રહ્યા છે. નેતાઓ રજૂઆત ના સાંભળતા સ્વખર્ચે રસ્તો બનાવવાની નોબત આવી છે. ખુદરા ગામે વર્ષોથી આંતરિક માર્ગની સમસ્યા છે, જેથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફળિયાના રહીશોને અંતિમ સંસ્કારની વિધિ, બીમાર વ્યક્તિ અને પ્રસૂતા મહિલાઓને દવાખાને લઈ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી અનેક રજૂઆત બાદ કંટાળીને આખરે સ્થાનિકોએ જ પોતાના સ્વખર્ચે હંગામી રસ્તો બનાવવાની શરૂઆત કરી. અંદાજીત 3 લાખ રૂપિયા એકઠા કરી સ્થાનિકો પોતાના ખર્ચે રસ્તો બનાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે નેતાઓ ચૂંટણી ટાણે મત માગવા માટે આવી જાય છે, પરંતુ વચનો આપે છે અને પાળતા નથી. મહત્વનું છે કે વિસ્તાર નિમિષાબેન સુથારના મત વિસ્તાર છે. એક તરફ નિમિષાબેન નલસે જલમાં એજન્સીઓને માત્ર રૂપિયામાં જ રસ હોવાથી લોકોના જાતે કામમાં ધ્યાન રાખવાનું કહે છે, તો બીજી તરફ તેમના જ મત વિસ્તારમાં લોકો પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યા છે, પરંતુ નિમિષાબેન સુથાર પાસે એમની સમસ્યા સાંભળવાનો કોઈ સમય નથી. તમને હું નથી મળતું, બધું તમને રસ્તા કાઢી આલ હું, બોર નાખી આલ હું, તમને આવું કરું એમ કરીને ઓટો લઈ જાય. અને હમણાં તો બુધો ભાઈ થી પૂછતો અમને, કોણ પણ વાળી વાઈ આવે તો કિપાજો ભાઈ એમ અવળું મૂંડું કરીને જાય. મેં તે કરો તમે મને બોલાવો ને, આ હું બોલું એ તો કે તો કે સરકારમાં બોલે મને બીક નહીં મળે. 35 વર્ષ થયો પંચાયતમાં, તો પંચાયતમાં રજૂઆત કરી, સરકારશ્રીને રજૂઆત કરી, બધી જ રજૂઆતો કરી. અમારે કોઈ આવવા જવાની કોઈ સુવિધા કે કોઈ રસ્તો આજ સુધી બન્યો નથી. આ એમ પછી અમે આ અમે એકત્રીકરણ કરી સ્વખર્ચે પોતાને ખર્ચે આ જીસીબી મંગાવ્યું, સાધન મંગાવ્યો અને પોતાને ખર્ચે અમારે અવર જવર માટે પોતાને ખર્ચે અમે રસ્તો બનાવીએ. અમારું ગામડું છે દાહોદ જિલ્લાનું છેલ્લી સરહદ ઉપર અને અમારું ફળિયું લાગે છેલ્લું. અમારી સામે કોઈએ જોયું નહીં એટલે અમે વિચાર્યું બધી ભેગા થઈને કે અમારે જાત મહેનતથી રસ્તો બનાવવો છે, એટલે અમે આ જાત મહેનતથી રસ્તો બનાવીએ છીએ. આટલા વર્ષથી સરકાર કે કોઈ રાજકારણ કે અમારી સામે કોઈ જોતા અમારા ગામની અંદર કોઈ વિકાસ નથી, એ માટે અમે ઘર ખર્ચે આ બધું રસ્તા કરીએ. અમારે કોઈ રસ્તો કંઈક જવા આવવાનો ન્યાય નહીં મળે એટલે અમે ઘર ખર્ચે બધું આ કરીએ, રસ્તા કાઢીએ. અમે પણ અમારી અડધી અડધી ઉંમરથી 50-55ની, તો આજ દંડ સુધી કામ થયું નથી. તો અમે બધા મહેનત મજૂરી જ કરીએ છીએ બહાર, તો આપણે આપણી સુવિધા આપણે થોડોક ચાલવા માટે આપણે ફાળો કરીએ, આટલા પૈસા આમ કરીએ એમ કહીને 2-3 હજાર રૂપિયા ફાળા, એટલે અમારી મહેનતથી અમે આ કામ ચાલુ કરેલું. તો નેતાઓ વાયદા કરે છે, કામ નથી કરતા સ્થાનિક લોકો કહી રહ્યા છે, ત્યારે Zee 24 કલાકના અનેક સવાલો એજન્સી અને સ્થાનિક લોકો પર નિમિષાબેન સુથાર સવાલ કરે છે, પરંતુ પોતાના મત વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ છે. એજન્સી અને સ્થાનિકો માટે નિમિષાબેનની બેવડી નીતિ કેમ છે? પોતાના જ મત વિસ્તારના લોકોની સમસ્યા કેમ નથી દેખાતી? એજન્સીઓ પર આક્ષેપ કરનાર નિમિષાબેન તમે શું કરો છો તે સૌથી મોટો સવાલ છે. ખુદરામાં તમે ધ્યાન આપશો કે લોકો જે તમને મત આપે છે ત્યાં તમે ધ્યાન આપશો? લોકોએ જ ધ્યાન આપવાનું છે તો એજન્સીઓ શું કરતી હશે? ચૂંટણી ટાણે કરેલા વાયદા ક્યારે પૂરા કરશે નિમિષાબેન સુથાર? ખુદરા ગામની સમસ્યા કેમ તમને નથી દેખાતી? નિમિષાબેન સુથારને અનેક સવાલો Zee 24 કલાકના.